विद्यार्थी मित्रों, अगाउना वीडियो में आपणे पागड़ी गणवानी सादा सरेरास नफानी पद्धतिनो अभ्यास कर्यो। आ पद्धत आ प्रकरण में आपणे पागड़ी गणवानी बीजी पद्धतिनो अभ्यास करीशुं अने ए पद्धतिनुं नाम छे भारित सरेरास नफानी अमुक वस्तुनी खरीदीनी पद्धति। विद्यार्थी मित्रों, भारित सरेरास नफानी पद्धतिनो उपयोग आपणे कया संजोगोमां करवानो छे ते अहीं खास ध्यानमां राखवानी जरूर छे। मित्रों, ज्यारे नफामां दर वर्षे सतत वधारो थतो होय, એટલે કે વર્ષો વર્ષ ઉત્તર ઉત્તર વધારો થતો હોય, તો તે સમયે પાઘડી ગણવા માટે આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ, બરાબર? તો મિત્રો, આ પદ્ધતિમાં આપણે શું કરવાનું છે, બે સ્ટેપમાં દાખલો ભણીશું। સૌથી પહેલા આપણે ભારિત સરેરાશ નફો શોધીશું અને ત્યારબાદ બીજા સ્ટેપમાં આપણે પાઘડીની ગણતરી કરીશું, બરાબર? તો સૌ પ્રથમ આપણે ભારિત સરેરાશ નફાની વાત કરીએ કે ભારિત નફો કઈ રીતે શોધીશું, બરાબર? તો આ પદ્ધતિમાં મિત્રો આપણે શું કરીશું કે દર વર્ષના નફાને ભાર આપીશું। જેમ દૂરનું ભૂતકાળનું વર્ષ હોય તેમ ભાર ઓછો અને નજીકના વર્ષને ભાર વધુ, એ પ્રમાણે દર વર્ષના નફાને ભાર આપવામાં આવે છે અને એ રીતે પછી ભારિત નફો શોધીને પછી એના આધારે આપણે પાઘડીની ગણતરી કરીશું, બરાબર? મિત્રો, અહીંયા જો પેઢી એ અને પેઢી બી બે પેઢીના અહીંયા મેં ઉદાહરણ આપ્યા છે। સૌથી પહેલા આપણે પેઢી એ ની વાત કરીએ તો પેઢી એ નો 3 વર્ષનો નફો અહીંયા આપ્યો છે, વર્ષ 2015-16, વર્ષ 2016-17 અને વર્ષ 2017। મિત્રો, અહીંયા એક નોંધવા જેવી બાબત છે કે જો દર વર્ષે નફામાં વધારો થાય છે, પ્રથમ વર્ષે 3000 રૂપિયા છે, બીજા વર્ષે 12000 રૂપિયા છે અને ત્રીજા વર્ષે 16000 રૂપિયા, એટલે કે નફામાં વર્ષો વર્ષ વધારો થાય છે અને એટલા માટે આપણે અહીંયા સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી, તો અહીં આપણે ભારિત સરેરાશ નફાની પદ્ધતિનો ઉપયોગ કરીશું। તો એના માટે શું કરીશું, આપણે 4 કોલમ બનાવીશું, સૌથી પહેલી વર્ષ, ત્યારબાદ નફો, ત્યારબાદ ભાર અને છેલ્લે ભારિત નફો। અહીં 3 વર્ષની માહિતી આપી છે, વર્ષ 2015-16, વર્ષ 2016-17 અને વર્ષ 2017-18। અને 3 વર્ષનો જે નફો છે 3000 રૂપિયા છે, 12000 રૂપિયા છે અને 16000 રૂપિયા છે। આટલી માહિતી મિત્રો તમને પ્રશ્નમાં આપવામાં આવી છે। હવે શું કરીશું, સૌથી પહેલું આ નફાને આપણે ભાર આપવાનો છે, બરાબર? પહેલા વર્ષના નફાને 1 ભાર આપવાનો છે, બીજા વર્ષના નફાને 2 ભાર આપીશું, ત્રીજા વર્ષના નફાને 3 ભાર આપીશું, બરાબર? ભાર આપતી વખતે શું ધ્યાનમાં રાખવાનું છે, જેમ નજીકનું વર્ષ હોય તેમ ભાર વધારે, જેમ દૂરનું વર્ષ હોય તેમ ભાર ઓછો, એટલે દૂરનું ભૂતકાળનું વર્ષ હોય તેમ એને ભાર ઓછો આપવાનો છે, બરાબર? ત્યારબાદ શું કરીશું મિત્રો, આપણે ભારિત નફો શોધવાનો છે। ભારિત નફો એટલે શું કરવાનું છે, નફો ગુણ્યા ભાર, નફાનો ભારની સાથે આપણે ગુણાકાર કરીશું, આ બે કોલમનો આપણે ગુણાકાર કરીશું। તો પહેલા વર્ષે 3000 નફો ગુણ્યા 1 ભાર છે, એટલે ભારિત નફો થશે 3000 રૂપિયા। એ જ રીતે બીજા વર્ષે 12000 રૂપિયા નફો છે અને 2 ભાર છે, એટલે ભારિત નફો થશે 24000 રૂપિયા। અને ત્રીજા વર્ષની વાત કરીએ, 16000 રૂપિયા નફો છે અને ભાર છે 3, એટલે 16000 × 3 આમ કરીશું તો 48000 થશે, બરાબર? સરવાળો કરી લઈએ આપણે, કુલ ભાર તમારો 6 થશે, ભાગનો સરવાળો 6 કરીશું અને કુલ ભારિત નફો, અને આપણે નામ આપીશું કુલ ભાર અને નામ આપીશું કુલ ભારિત નફો, તો આનો આપણે સરવાળો કરીએ 75000। તો મિત્રો, અહીંયા કુલ ભારિત નફો 75000 રૂપિયા છે અને કુલ ભાર થયો 6, બરાબર? એટલે હવે આપણે અહીંયા સૂત્રમાં કિંમત મૂકીએ, ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર, એટલે કુલ ભારિત નફો આપણો 75000 રૂપિયા છે અને કુલ ભાર છે 6, બરાબર? 75000 ભાગ્યા 6 આમ આપણે કરીશું તો તમારો જવાબ આવશે 12500 રૂપિયા, બરાબર? તો આ તમારો ભારિત સરેરાશ નફો થયો, બરાબર? તો સૌ પ્રથમ ભારિત સરેરાશ નફો શોધી કાઢ્યા બાદ આપણે પાઘડીની કિંમત શોધી શકીએ, તો શું કરીશું, પાઘડીનું સૂત્ર છે ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ। તો ભારિત સરેરાશ નફો આપણે પહેલા સ્ટેપમાં શોધ્યો 12500 રૂપિયા, અને પ્રશ્નમાં જોવાનું છે કે કેટલા વર્ષની પાઘડીની ખરીદીની માહિતી આપી છે, બરાબર? અહીંયા તમને 2 વર્ષની ખરીદી આપી હશે કે પાઘડીની ખરીદી 2 વર્ષની કિંમતના આધારે શોધો, તો 12500 ગુણ્યા 20
बराबर। तो आ प्रश्न में आपको पागड़ी नो जवाब थे 25,000 रुपया। बराबर तो आ रीते मित्रों भारित सरेराश नफानी पद्धति में आ बे स्टेप में आपणे पागड़ी की किंमत शोधी शकीए। बराबर उन भारित नफो शोधी ने उन भार वडे भागीशुं एटले भारित सरेराश नफो मळशे अने त्यारबाद पागड़ी ना सूत्र में मूकीशुं तो आपणे पागड़ी की किंमत जाणवा मळशे। बराबर त्यारबाद पेढ़ी पेढ़ी में जुओ मित्रों त्रण वर्ष नफा की माहिती आपी छे वर्ष 2015-16 वर्ष 2016-17 और वर्ष 2017-18। तो आपण आपणे एग्जांपल की गणतरी करिए कि कई रीते आपणे अहींया पागड़ी शोधीशुं। અહીંયા જુઓ વિદ્યાર્થીઓ પેઢી બી માટે આપણે ચર્ચા કરીએ વર્ષ 2015-16 નો નફો 20,000 રૂપિયા આપ્યો છે એટલે પ્રથમ વર્ષનો નફો છે 20,000 રૂપિયા। બરાબર ત્યારબાદ વર્ષ 2016-17 નો નફો આપ્યો છે 80,000 રૂપિયા અને વર્ષ 2017-18 નો જે નફો આપ્યો છે 1,20,000 રૂપિયા। બરાબર તો આટલી આપણને પ્રશ્નમાં માહિતી આપી છે 20,000 રૂપિયા 80,000 રૂપિયા અને 1,20,000 નફામાં દર વર્ષે સતત વધારો થાય છે એટલે નિયમ પ્રમાણે આપણે શું કરીશું ભાર આપીશું પ્રથમ વર્ષના નફાને એક ભાર આપીશું એના પછીનો જે બીજો વર્ષનો નફો છે એને બે ભાર આપીશું ત્રીજા વર્ષના નફાને ત્રણ ભાર આપીશું। બરાબર અને આ રીતે આપણે ભાર આપ્યા પછી ભારિત નફો શોધવાનો છે ભારિત નફો કઈ રીતે શોધાશે નફો ગુણ્યા ભાર નફાને ભાર સાથે ગુણાકાર કરીશું એટલે 20,000 છે અને એક ભાર છે એટલે 20,000 રૂપિયા થશે બીજા વર્ષે 80,000 ગુણ્યા 2 એટલે 1,60,000 રૂપિયા થશે અને ત્રીજા વર્ષનો ભારિત નફો શોધવા માટે ભાર 3 છે એને નફો 1,20,000 સાથે ગુણીશું એટલે 3,60,000 રૂપિયા થશે। બરાબર ભારનો સરવાળો કરીશું એટલે કુલ ભાર મળશે ભારિત નફાનો સરવાળો કરીશું એટલે કુલ ભારિત નફો મળશે કુલ ભાર 6 અને કુલ ભારિત નફો 5,40,000। બરાબર સૂત્રમાં કિંમતો મૂકીએ મિત્રો તો ભારિત સરેરાશ નફાનું સૂત્ર છે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર તો કુલ ભારિત નફો આપણે શોધ્યો 5,40,000 અને કુલ ભાર છે 6 તો 5,40,000 ને આપણે 6 વડે ભાગીશું એટલે તમારો ભારિત સરેરાશ નફો આવશે 90,000 રૂપિયા। બરાબર ત્યાર પછી આપણને પાઘડીની કિંમત મળે પાઘડી શોધવા માટે આપણે એનું સૂત્ર મૂકીશું ભારિત સરેરાશ નફો ગુણ્યા પાઘડીની ખરીદીના વર્ષ તો ભારિત સરેરાશ નફો આપણે શોધ્યો 90,000 રૂપિયા અને પ્રશ્નમાં તમને પાઘડીની ખરીદીના વર્ષની માહિતી આપી હશે તમને કહ્યું હશે કે 5 વર્ષની ખરીદીના આધારે પાઘડી શોધો તો ગુણ્યા 5 કરીશું તો 90,000 ગુણ્યા 5 એટલે આ પેઢીની પાઘડીની કિંમત 4,50,000 રૂપિયા થશે। બરાબર એટલે મિત્રો ભારિત સરેરાશ નફાની પદ્ધતિની મદદથી પાઘડી શોધવા માટે આપણે આ ક્રમમાં દાખલો ગણી શકીએ।